વરાછા કાપોદરા કામરેજ કડોદરા વિસ્તારમાં દાપુ ઉઘરાવતા કિન્નર સમાજની પાયલ કુંવરને બચ્ચુ કુંવર દ્વારા ધાક ધમકી આપવામાં આવી હોય તેમજ કાપોદરા સહિતના વિસ્તારમાં દાપુ નહીં ઉઘરાવવા બાબતે તકરાર ઊભી કરવામાં આવતા અવારનવાર મળી રહેલી ધમકીને પગલે પાયલ કુંવરે પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા. પાયલ કુંવરે જણાવ્યું હતું કે બચ્ચુ કુંવરે તેની તમામ મિલકતો વેચી નાખવી પડે તો પણ પાયલ કુંવર અને તેની સાથેના કિન્નરોને તેમના વિસ્તારને દાપુ નહીં માંગવા દેશું તેવી ધમકી આપી હતી. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે બંને પક્ષના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. કાપોદરા વરાછા તેમજ કામરેજ વિસ્તારમાં દાપુ ઉઘરાવતા પાયલ કુંવર અને તેના ગ્રુપના કિન્નરોને ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. કિન્નર સમાજ વચ્ચે છાસવારે દાપુ ઉઘરાવવા બાબતે થતી માથાકૂટ ભૂતકાળમાં હિંસક પણ બની હતી. સામસામે મારામારીના દૃશ્યો પણ ભૂતકાળમાં સર્જાયા હતા. દરમિયાન વધુ એક વિવાદ સામે આવ્યો છે. પાયલ કુંવર અને તેના ગ્રુપના કિન્નરોને ધાક ધમકી મળી રહી હોવા મુદ્દે તેઓ કાપોદરા પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચી ગયા હતા. પાયલ કુંવરે આરોપ મૂક્યો છે કે બચ્ચુ કુંવર સોનુ ઉર્ફે કુમકુમ અને આરતી સુરત બહારથી આવીને સુરતમાં દાપુ ઉઘરાવવા મુદ્દે તકરાર ઊભી કરી રહ્યા છે અને અમારો ધંધો કરવા દેવતામાં આવતો નથી અને છેલ્લા થોડા સમયથી ધમકીઓ મળી રહી છે જેથી પોલીસ અમારી મદદ કરે તેવી અમારી રજૂઆત છે. મારું નામ પાયલ કુંવર છે. પાયલ કુંવર આશા કુંવર. અત્યારે તમે કાપોદરા વિસ્તારની અંદર કંઈક ફરિયાદ નોંધાવવા માટે આવેલા છો, કોના વિરુદ્ધમાં છે અને શું કારણ છે? અમે લોકો આજે કાપોદરા વિસ્તારમાં જે ફરિયાદ નોંધાવવા આવ્યા છે તે બચ્ચુ કુંવર આશા કુંવર અને એ મારા ગુરુજી છે એમના સાથે છે એક સોનુ ઉર્ફે નેપાલી જે માલેગાંવની છે અને એક કુમકુમ અને એક આરતી જે કાઠિયાવાડની છે. આજે બધા જ અમારા સમાજમાં જે હોય છે ને બધા માઇગ્રન્ટ હોય છે. કોઈ સુરતના અંદર જે સુરતના બાલ બચ્ચાઓ છે તે દાદાગીરી કરીને બરોબર આખું સુરતમાં માંગે છે, બધી જગ્યાએ લૂંટમાર કરે છે અને અમે લોકો અમારા બાપની જ ગલી માંગીએ છીએ. અમે કોઈ બીજાનું માંગવા જતા નથી. અમને લોકોને ધાક ધમકી આપે છે કે તમે સુરતમાં માંગશો તો અમે તમને મારી નાખશું, અમે તમને મરાવી નાખશું, ફેંકવી દેશું, અમે ક્યાં જઈએ સાહેબ? એટલે આજે અમે પોલીસ પ્રશાસન પાસે અમારી સહાય માંગવા આવ્યા છે કે અમારી રક્ષા કરે. અચ્છા, બચ્ચુ માસી દ્વારા બીજા પણ તમે આરોપ લગાવી રહ્યા છો કે કંઈક જુગારના ને આ બધા ધંધા ચાલે છે? હા, એમના સાકર બિલ્ડિંગમાં બહુ મોટા મોટા જુગાર ચાલે છે. અમારા પાસે સબૂત બી છે. રાતભર જુગારો ચાલે છે. મોટા મોટા માણસોને બોલાવીને જુગાર ચલાવે, ગુંડા તત્વોને બોલાવીને અમને ફોન કરાવે છે, અમને ધાક ધમકીઓ આપે છે. અમે અગર આજે એ અમને ધાક ધમકી આપે તો અમે બી કોઈના પાસે જશું સપોર્ટિંગ માટે. અમે બી તો કોઈ પાસે ફોન કરાવશું કે જુઓ બચ્ચુ માસી અમને આવું કરે છે, હા, અને અમને એમ કહે છે કે મારી આટલી બધી મિલકત શું કામની છે? મારો સાયણમાં બંગલો છે, મારા પર્વત પાટિયા પર બંગલો છે, મારો અમરોલીમાં બંગલો છે, મારું અહીંયા સાકાર બિલ્ડિંગ છે, રાજુનગરમાં બધું મારી મિલકત વેચી નાખીશ પણ તમને જીવવા નહીં દઈશ કે ભલે જે થતું હોય તે થાય. કઈ જગ્યાએ અને કયા કયા પોલીસ સ્ટેશનમાં? અમે લોકો વરાછા, કામરેજ, કડોદરા, કાપોદરા પોલીસ સ્ટેશન બધે જગ્યાએ અમે ફરિયાદો આપી છે. રાતે એ લોકો પહેલાં બધાથી પહેલાં એ લોકો વકીલ પાસે બેસીને અમારા વિશે બધી જૂઠી ફરિયાદો નોંધાવી. મારી પાસે આખી રેકોર્ડિંગ છે. એમનો ફોન ભૂલમાં ચાલુ હતો અને મારી પાસે આખી રેકોર્ડિંગ થઈ ગઈ છે. વકીલને એવું કીધું કે તમે જૂઠા જૂઠા બધા આરોપો નાખો એના ઉપર અને અમે બધું હું તમને લખાવો કે એને ફસાવો. અચ્છા, આ બાબતે તમારી પાસે રેકોર્ડિંગ છે? હા, મારી પાસે રેકોર્ડિંગ છે પણ એ રેકોર્ડિંગ મારા પાસે છે ફોનમાં, એની MB વધારે મોટી છે ને એટલે એ નીકળતી નથી. પણ હું બીજા ફોનમાં ડાઉનલોડ કરાવીને હું કેવી બી રીતે પોલીસને તમે પોલીસ સ્ટેશનમાં જાઓ, મારે જેટલા પૈસા લગાવવા હશે પોલીસવાળા બધા મારા હાથમાં છે. હું પોલીસને બી કહે, હમણાં અમારા ઇજડાઓ અહીંયા ફરિયાદ નોંધાવવા આવ્યા, સાહેબે એમને ફોન કર્યો ડાયરેક્ટ, સાહેબના સામે એમ કહે છે સ્પીકર ઓન હતું કે હવે તમારે જે કરવું હોય કરો અને મારે જે કરવું હોય તો હું કરી લઈશ કે જાઓ.